મહારાજના એ દિવ્ય લીલા ચરિત્રોની એ પવિત્ર કથા ચાલી રહી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં મનને જીતવાનો ઉપાય એક એ પણ કહ્યો છે કે મનને એ ભગવાનના ચરિત્ર રૂપી જાળામાં ગૂંચવી મેલવું. માછલું હોય એ જાળમાં ફસાઈ જાય, પછી એમાંથી બહાર નીકળી શકે? ઇમ્પોસિબલ. જાળમાં ફસાઈ ગયું છે એમ આપણું મન છે એ ભગવાનના એ ચરિત્ર રૂપી જાળામાં આપણે એને ફસાવી દઈએ, એમાંથી બહાર નીકળવાની કોશિશ જ નહીં. કોશિશ તો કરે, પણ હવે ચરિત્રો જેટલા બધા આપણે એક પછી એક પછી એક પછી એક પછી એક સંભાળવા લાગીએ, એ પંચ વિષયના જે પાશ પડ્યા હોય એને ફરી વાર એ મનની પાસે આવવાની હિંમત જ થાય નહીં. ત્યારે મહારાજના આવા દિવ્ય ચરિત્રો, શ્રીજી મહારાજ અનેક વાર લોયા ગામ પધાર્યા છે અને લોયાના પ્રેમી ભક્ત સુરા ખાચર, એમના પત્ની શાંતાબા બંને અનેક પ્રકારે મહારાજને એ ખૂબ રાજી કરેલા છે. વાલા ભક્તજનો, સુરા ખાચરનું જીવન એ ઉપરની દ્રષ્ટિ આપણને જાડું લાગે, પણ આ પરિવારના હૃદયમાં એ મહારાજનો મહિમા અને મહારાજની ઉપાસના કેવી દ્રઢ થઈ હશે. મહારાજ 1861માં ગઢપુર પધાર્યા. સુરા ખાચરના પરિવારને મહારાજની ઓળખાણ થઈ અને 3 જ વર્ષમાં 1864માં બંને દંપતીઓએ એ સાંખ્ય યોગી દીક્ષા સ્વીકારી લીધી. એવું કહેવાય છે કે એ વખતે સુરા ખાચરની ઉંમર માત્ર 27 વર્ષની, શાંતાબાની ઉંમર 22 વર્ષની, સુરા ખાચરની 26 વર્ષની, શાંતાબાની 22 વર્ષની અને શ્રીજી મહારાજની 27 વર્ષની ઉંમર હતી. મહારાજ અને સુરા ખાચર બંનેની ઉંમર સરખી જ કહેવાય, તેમ છતાં એટલો બધો મહારાજને રાજી કરવાનો મનમાં ઈશક, મહારાજનો મહિમા, આટલી યુવાન અવસ્થાએ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આજીવન બ્રહ્મચર્ય પાલનનો એ સંકલ્પ કરેલો. સાથોસાથ આ પરિવારનું સમર્પણ પણ એવું અનોખું. એ 1913 કાળમાં એ ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો. સામેથી મહારાજને પત્ર લખ્યો કે પ્રભુ, એ આ દુષ્કાળના દિવસોમાં એ સંતોને ભિક્ષા ક્યાં મળે, કોણ આપે? વળી મહારાજા દાદા ખાચરને પણ આ કપડા કપરા કાળમાં એ વધારે ઘસારો આવે, તો મહારાજ કૃપા કરી અને અમારે આંગણે સંતોને મોકલો અને એ સેવાનો લાભ અમને આપો. કોરોના થયો હોય, હમણાં પાછો આવે છે ને કે કેવા સમાચાર છે, આવી ગયો. સંતો એક સાથે જાજે કોઈ એક સ્થાનમાં હોય, આપણે સામેથી પત્ર લખીએ કે 10-12 સંતોને અમારા ઘરે મોકલી દેજો, કોરોનામાં અમે સેવા કરશું. સત્સંગનો ઇતિહાસ નોંધે કે દુષ્કાળના દિવસોમાં એ 6 મહિના સુધી એ 25-25 સંતોને પોતાને આંગણે રાખી અને સેવા કરી. સંતો માટે એ જાતે જાતે લોટ દળતા, સીધું સામાન તૈયાર કરતા, શાકભાજી લાવી આપતા. 6 મહિના સુધી આ જ રીતે સેવા કરી. જેમના ઘરે એ દાસ દાસીઓ નોકર ચાકર હોય, ગામ ધણી હોય, તેમ છતાંય એ સંતોના ચાકર બની અને સેવા કરતા.
શાંતાબાના દિલમાં અખંડ એવો ભાવ રહેતો કે મને જે મહારાજ મળ્યા છે એની ઓળખાણ એ બીજા જીવને પણ કરાવું. વળી પાછું પવિત્ર જીવન, મળતાવડો સ્વભાવ, દયાળુ દિલ, એટલે ઘણી બહેનપીણીઓ એમની પાસે બેસવા માટે આવે, એમને મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરે, અને આ રીતે એ અનેક મહિલાઓના દિલમાં એ સત્સંગનો રંગ લગાવી દીધેલો. ગુજરાતના ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ એ દયારામ લખે, વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાન માગુ મેરે, વૈષ્ણવ નથી થયો તું રે, વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાન માગુ મેરે, વૈષ્ણવ નથી થયો તુરે, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો રે, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો રે, તારા સંગનો રંગ ન લાગે, તારા સંગનો રંગ ન લાગે, તાહા લગી તું કાચો રે, વૈષ્ણવ નથી થયો તું રે, વૈષ્ણવ નથી થયો તું રે, શીત ગુમાન માગુ મેરે, વૈષ્ણવ નથી થયો તું રે. સાચા સત્સંગી ક્યારે થયા કહેવાય? નહીતર તો સંતોને મહારાજ મળી જ ગયેલા, પણ તેમ છતાંય એ ગામડે ગામડે ફરે, કેટલોય તિરસ્કાર સહન કરે, માર સહન કરે, પણ તેમ છતાંય એ મહારાજની ઓળખાણ કરાવે, મને જે ભગવાન મળ્યા છે એની ઓળખાણ બીજા જીવોને પણ થવી જોઈએ. આપણે પણ એ રોજ સભામાં તો આવીએ, પણ બીજા નવા સત્સંગીઓને કેટલા તૈયાર કરીએ છીએ. હરિજનને જોઈ હૈડું ન હરખે, દ્રવે ન હરિ ગુણ ગાતા રે, હરિજનને જોઈ હૈડું ન હરખે, દ્રવે ન હરિ ગુણ ગાતા રે, કામ ધામ ચટ નથી પટકી, કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતા રે, વૈષ્ણવ નથી થયો તું રે, વૈષ્ણવ નથી થયો તું રે, શીત ગુમાન માગુ મેરે,
વૈષ્ણવ નથી થયો તું હરિજન ને જોઈ ફૈડું ન અરખે સામે ભગવાનનો એવો સાચો ભગત મળે અને અંતરમાં ઈર્ષ્યા આવે કે રાજીપો થાય એમ થયું કે ઓહો આ સવારના પોરમાં એ આવા સારા ભગવાનના ભક્તના દર્શન થઈ ગયા એ મારો આખો દિવસ સુધરી ગયો. ઘણાને તો એમ થાય કે આ સવાર સવારમાં આ ભગત ક્યાંથી હામો આવી ગયો હવે. પણ ભગવાનના ગમે તેવા ભક્તો હોય એને જોઈ અને એ આપણું અંતર રાજી થવા માંડે. લખે કે એ વૈષ્ણવ એ ભગવાનનો ભક્ત સાચો. પર દુખ દેખી રુદેન દાજે પર નિંદાતી નથી ડરતો રે પર દુખ દેખી હૃદયન દાજે પર નિંદાતી નથી ડરતો રે હે વાલન થીવી ઠલ શું સાચું વાલન થીવી ઠલ શું સાચું અઠે ને હું કરતો રે વૈષ્ણવ નથી થયો તું રે વૈષ્ણવ નથી થયો તું રે શીદ ગુમાન માઘુમે રે વૈષ્ણવ નથી થયો તું રે વૈષ્ણવ નથી થયો પર દુખ દેખી હૃદયન દાજે પર નિંદાથી નથી ડરતો રે. આપણે તો સમય મેળો નથી અને બીજાને કાપવાની. હવે એ તો માળા ફેરવે છે ને એના મનમાં તો શું ચાલતું હોય. ભાઈ તારા મનમાં શું ચાલે છે એ જો ને. ઓલા ભગતે તો અટલાનું આમ કરી નાખ્યું ને આમ ને તેમ ને. પર નિંદાથી નથી ડરતો વાલ નથી વિઠ્ઠલ શું સાચું. ઉપર ઉપરથી દેખાવની ભક્તિ કરતા હોય વૈષ્ણવ નથી તું રે સાચો. જો આપણામાં આવા લક્ષણો હોય તો આપણે સાચા ભગવાનના ભક્ત નથી. શાંતાબા એમના હૃદયમાં અખંડ એવો ભાવ રહ્યા કરે કે મને જે મહારાજ મળ્યા છે ને એ મહારાજની ઓળખાણ હું બીજા જીવોને પણ કરાવું. અને શાંતાબાના રંગે એ ઘણા મહિલાઓ સત્સંગી થયેલા અને તેમાંના એક હતા હેતબા. નામ એવા ગુણ મહારાજ પ્રત્યે એ હેતનો દરિયો એટલે આ હેતબા. શાંતાબાના યોગે સત્સંગ દ્રઢ થયો. મહારાજનો આશરો રાખે પૂજા પાઠ કરે હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. રોજ વહેલા ઉઠે એ ઘરનું કામ પહેલું કરે ઘરકામથી પરવારી મહારાજના ભગવાનના દર્શને જાય સંતોના સમાગમમાં જાય. સંતો પધારે તો તરત જ સેવામાં લાગી જાય. હવે એના ઘરમાં રોજ સ્વામિનારાયણનું નામ લેવાય ભગવાનની પૂજા પાઠ થાય. હવે આ બધું એમના ધણી એ સાંગા પટેલને ગમે નહીં. પટેલને મહારાજ પ્રત્યે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે એ 12મો ચંદ્રમાં પટેલ શેરીમાંથી નીકળ્યા હોય અને સામેથી સંતો નીકળે
તો દર્શન કરવાની વાત તો દૂર, પણ એ સામું પણ જોવે નહીં, ગાડી ડાયવર્ઝન લઈ લે, શેરી જ બદલી નાખે. કારણ કે સુરાખાચરના ઘરે તો એ અવારનવાર મહારાજ અને સંતો ને પધારતા રે. ઘણા નહીં, મોઢામાં કંઈક માવો હોય અને સંતો આમ સામેથી નીકળા હોય, આમ ખબર જ ન પડે ભાઈ ક્યાં ગાયબ થઈ ગયા. વળી સંતોને ખ્યાલ આવી જાય, ઓ ઘનશ્યામભાઈ. મહારાજની સામે સંતોની સામે આવે નહીં. મહારાજ પ્રત્યે સંતો પ્રત્યે એ રૂવાડે રૂવાડે રોષ. કદાચ બીજી શેરી મળી ન હોય ને સામેથી ચાલવાનું થયું હોય તો સંતોને ન કહેવાના શબ્દો પણ કહી દે. એક તો આકરો સ્વભાવ, ઉપરથી ભગવાન પ્રત્યે મહારાજ પ્રત્યે દ્વેષ. અમને એમના જ ઘરમાં એ સ્વામિનારાયણનું નામ ગુંજે, મહારાજનું નામ ગુંજે, એટલે આ પટેલને તો એ જાણે દાજા ઉપર કોઈ ડામ દે અને વળી પાછું મીઠું ભભરાવે એવું વસમું લાગે. અને બધો ખાર દાજ આ હેતબા ઉપર ઉતારે, ખૂબ મારે પણ ખરા. એ આજથી 200 વર્ષ પહેલાનો જમાનો હતો એવો. એમની સાથે ગમે તે થાય બધું જ એને સ્વીકાર કરવાનું. હેતબા બહુ ગુણિયલ હતા, વિનમ્ર હતા. એ ઘરકામમાં ક્યાંય પણ કચાશ રાખે નહીં, ટાણે ટાણે સારામાં સારી રસોઈ બનાવીને જમાડે. વગર વાકે મારે તેમ છતાંય એ બધું સહન કરે, ક્યારેય બોલે નહીં. માનવશીલ શાલીનતા અને સહનશીલતાની આ હેતબા મૂર્તિ જોઈ લ્યો. આખા ગામમાં એમના વખાણ થાય, એમની પ્રશંસા થાય, પાડોશમાં વાતો થાય કે આ બિચારી એ કેવી સુશીલ નારી છે, કેવું પવિત્ર જીવન જીવે છે. અરે એ તો સીતા જેવા સંયમી છે. કોઈ કહે અરે હું એની બાજુમાં જ રહું છું, એનો પતિ તો વગર વાકે બિચારીને મારે, પણ તેમ છતાંય ક્યારેય મેં આજ સુધી એને નબળું વેણ ઉચ્ચાર્યું હોય એવું સાંભળ્યું નથી. અરે આટલા વર્ષોથી એ આજ સુધી કોઈની ક્યારે કોઈની સાથે પણ એ ક્યારેય ઝઘડો જોયો નથી આપણે. વળી એક મહિલા બોલા, અરે એ તો સ્વામિનારાયણના સત્સંગી છે, એ તો એવી જ હોય ને, એમાં કઈ થોડું કેવું પડે. પૂજ્ય જ્ઞાન સ્વામી ઘણી વાર કહે ને કે સંસ્કારી દીકરી એ ચાર કુળને ઉજારે, એક તો માતૃકુળ, પિતૃકુળ, સ્વસુરકુળ અને ચોથું ગુરુકુળ, કહેતા કે પોતાના ઈષ્ટદેવનું કુળ. પટેલ હેતબાને ઢોરમાર મારતા જાય, મહારાજ પ્રત્યે ન બોલવાનું બોલતા જાય, પણ આ બંને સામ સામે બળિયા. હેતબા ભજન કરવામાં સહન કરવામાં બળિયા, ગમે તેટલો માર પડે પણ ભજન છોડે નહીં, અને સામે પટેલ પણ એ મારવામાં બળિયા. એ શરીર ઉપર ભરોળો ઉપસે એ તો પણ મારવાનું મૂકે નહીં. એક દિવસ શાંતાબા સાથે સત્સંગ ગોષ્ઠી ચાલે છે, સેજે આ હેતબાનો ચહેરો થોડો નબળો દેખાયો. શાંતાબા ચહેરો વાંચી ગયા ને પૂછ્યું કે બહેન, આવા મહારાજ મેળા, આવા સંતો મેળા, આવા હરિભક્તોનો સંગ છે, એ તેમ છતાંય હમણાં કેમ ઉદાસ દેખાવ છો? અરે ના બા, એવું કાંઈ નથી, આ તો એ શરીરે સેજ સારું નથી ને, શરીર થોડું માંદું છે. શાંતાબા કે બેન,
એ શરીર માંદું છે કે મન? કારણ કે ચહેરો છે ને એ બધાની ચાડી ખાઈ જાય. શાંતાબા કે જો જે અહીંયામાં હોય ને તે અહીંયું મૂકીને વાત કર, એ બેનપણીના નાતે જેટલી થશે ને એટલી તારી મદદ કરીશ. બોલ શું દુઃખ શું છે? હેતબાઈ અંતરની વાત કરી કે બા, એ દુઃખોના તો માથે વાદળ ગાજે છે, કોને કહું? આપ તો જાણો જ છો કે મારા ધણીને સત્સંગ નથી. હું ઘરકામમાં કે એમની સેવા સરભરા કરવામાં ક્યાંય પણ એ કચાશ રાખી નથી. છતાં પણ વગર વાકે મારે મારજૂડ કરે. બા શરીર પરનો માર તો સહન થાય, પણ જ્યારે જ્યારે મહારાજ અને સંતો વિશે કંઈક વાકું બોલે ને તો એ મારાથી સહન થતું નથી. શાંતાબાએ સેજે હેતથી વાત કરી કે જો બેન, એ પહેલા તો એવો વિચાર રાખ કે સ્ત્રીઓ માટે તો એ પતિ એ પરમેશ્વર છે. એ આપણે એવી સમજણ રાખવી કે ગધેડાના દેહમાં હોત તો કુંભારના ડફણા ખાવા પડત, એ બળદના દેહમાં હોત તો એ ખેડૂતની લાકડી ખાવી પડત. અરે આ તો પતિ છે, આપણા પરમેશ્વર કહેવાય, એમ માની અને જે કાંઈ પણ કરે ને બધું સહન કરી લેવું, ઝઘડો કરવો નહીં. જો ઝઘડો કરશો ને તો ઉલટામાં દ્વેષ અશાંતિ વધશે. આપણે ક્યારેય પણ સામું બોલવું નહીં, આપણા સંસ્કાર છોડવા નહીં, અને એક દિવસ જરૂર સદબુદ્ધિ આવશે. ઇતિહાસમાં એવા કેટલાય સતી થયા કે જેમણે એ પ્રભુ પ્રાર્થનાથી એ દુર્જન એવા પતિને સજ્જન કર્યા હોય, પાપીને પણ પવિત્ર કર્યો હોય. માટે પતિને સદબુદ્ધિ જાગે ને એવા ઉપાય કર. પણ બા હું શું કરું? શાંતાબા કહે કે જો એ તમે આજથી એ પ્રાર્થના શરૂ કરો, રોજ ને માટે થાળ ધરાવી અને ભગવાનને પ્રાર્થના કરવી કે મારા પતિને એ સદબુદ્ધિ દેજો. એ થાળનો પ્રસાદ એ તમારા પતિ જમશે ને એટલે એના અંતરમાં એ પ્રકાશ થશે, અને તારો ભાવ જો સાચો હશે તો મહારાજ એ તો દીન દયાળ છે, એ ભક્ત વત્સલ છે, દુખિયાના બેલી છે, એ જરૂર તારી અરજ સ્વીકારશે. અને વાલા ભક્તો, એ સલુકાંચથી ગૂંચ કાઢીએ ને એ તો ગૂંચ નીકળી જાય, નહીતર સામસામી ખેંચે તો ગાંઠ વધારે ટાઈટ થાય. બીજા દિવસથી જ ઉપાય શરૂ થયા. ભગવાનને સંભારી અને રસોઈ બનાવે, ભગવાનને થાળ ધરાવે, એના પતિ સાંગા પટેલને જમાડે પણ ખરા. ધણી માતે ભાત લઈને નીકળે તો ખેતરે અને પ્રાર્થનાય શરૂ રહી. ઓ અલબેલા અંતરયામી, હો અલબેલા અંતરયામી, હો અલબેલા અંતરયામી, અંતરયામી. સહાય કરો સહજાનંદ સ્વામી, સહાય કરો સહજાનંદ સ્વામી, અંતરયામી, હો અલબેલા અંતરયામી.
જનમની પ્રીત જ પાળો પુરવ જનમની પ્રીત જ પાળો પુરવ જનમની પ્રીત જ પાળો પુરવ જનમની પ્રીત જ પાળો બેલીથ જોતમે બહુનામી બેલીથ જોતમે બહુનામી સહાય કરો સહજાનંદ સ્વામી સહાય કરો સહજાનંદ સ્વામી ભક્તજનો એ પ્રાર્થના એક ભગવાનની એ સંતોની એવી અલમૂલી ભેટ છે કે ગમે તેવી પહાડો જેવી મુશ્કેલીઓ હોય ને પણ એક પ્રાર્થનાથી એ પહાડો જેવી મુશ્કેલીઓ પણ નાશ પામી જાય છે. ઘણીવાર પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી કહે કે ભગવાનને રોજ એવી પ્રાર્થના કરવી, એ પ્રાર્થના એ તમામ દુઃખ માત્રનો ઉપાય છે. આપણે પણ એ અંતઃકરણમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય, મહારાજ કહે કે પંચ વિષયથી બચવું હોય તો એની માટે ભગવાનને રોજ એમ પ્રાર્થના કરવી કે હે ભગવાન, આ પંચ વિષય થકી એ મારી રક્ષા કરજો. એ તબા રોજ મહારાજને પ્રાર્થના શરૂ છે. પૂર્વ જન્મની પ્રીત કેતા કે આત્મા પરમાત્માનો નાતો તો અનાદિનો છે. એ ભગવાન, એ મારી પ્રીત જાળવી અને મારા સહાયક બનજો. વાલમ છે વિશ્વાસ તમારો, વાલમ છે વિશ્વાસ તમારો, પ્રગટ પ્રભુ તમે અંતરયામી, પ્રગટ પ્રભુ તમે અંતરયામી, ઓ અલબેલા અંતરયામી, સહાય કરો સહજાનંદ સ્વામી. પ્રભુ ક્યારે પધારે અને મારું દુઃખ હરે, એ રાહમાં ને રાહમાં દિવસો ગણે. રોજ માથે ભાતનો ટોપલો લઈ અને ખેતરે દેવા માટે પણ જાય, પણ સાથે સાથે એ મહારાજને પ્રાર્થના પણ કરતા જાય. વિપત્તિ વેળાએ વાહરે ચડજો, વિપત્તિ વેળાએ વાહરે ચડજો, વિપત્તિ વેળાએ વાહરે ચડજો,
વિપતિ વેળાએ વાહરે ચડજો નહીં તર નાથજી લાગશે ખામી નહીં તર નાથજી લાગશે ખામી મુજ કરણી સામુ નવ જોશો મુજ કરણી સામુ નવ જોશો મુજ કરણી સામુ નવ જોશો કરણી સામો નવ જોશો બાલ કૃષ્ણ કહે શિર નામી બાલ કૃષ્ણ કહે શિર નામી હો અલવેલા અંતરયામી સહાય કરો સહ જાનંદ સ્વામી સહાય કરો સહ રોજ મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ એ કૃપા કરી અને આજે પધારો એ આજે મારું દુઃખ ટાળો મહારાજની રાહમાં દિવસો ગણે અને એમાં એકવાર ક્રમ પ્રમાણે માથે ટોપલો લઈ ખેત મજૂરો માટે પોતાના ધણી માટે આ હેતબા ભાત લઈને જાય છે માથે મોટો ટોપલો હાલતા જાય છે મહારાજને પ્રાર્થના કરતા જાય છે જ્યાં રસ્તે જતા હતા એ દૂરથી એ ધૂળની ડમરી અને વળી પાછો ઘોડાનો અવાજ સંભળાયો નજર માંડીને જોયું ત્યાં તો એ માણકીના દર્શન થયા અને માણકીના માણીઘર એ શ્રીજી મહારાજની આછેરી ઝાંખી દેખાણી મનમાં થયું અરે આ તો શ્રીજી મહારાજ પોતે પધાર્યા હું જાગ્રતમાં છું કે સ્વપ્નમાં ઝીણી નજર કરી વધારે સ્પષ્ટ દર્શન થયા અને હૈયામાંથી એ મહારાજના દર્શન થતા જ એ જાણે એ હૈયામાં મહાસાગર રેલાયો દર્શન માટે તરસી આંખો મનોહર મૂર્તિને જાણે એ પીવા લાગી અને ત્યાં તો મતવાલી માણકીને નચાવતા નચાવતા શ્રીજી મહારાજ નજીક આવી ગયા મહારાજ એકલા છે મહારાજના દર્શન થયા તરત જ એ સાડીનો પાલવ પાથરી અને મહારાજના એ મીઠા ઉવારણા લીધા મહારાજ કહે હેતબા એમ કઈ બાજુ જાવ છો અરે મહારાજ એ કોશિયાને ભાત દેવા જાઉ છું મહારાજે વળી રમૂજ કરી અજાણા થઈ ગયા મહારાજ કે વળી કોશિયા કોણ અરે મહારાજ એ તો બળદને પણ કોશિયા કહેવાય અને કોશ ચલાવે એને પણ મહારાજ તી તો કોને દેવા જાઓ છો બળદને કે કોશ ચલાવનારાને અરે મહારાજ આ ભાત તો હું માણા ધણીને દેવા જાઉં છું મહારાજ કે હેતબા એ તમારો ધણી તો એક ખેતરને પલાળે એ તોય તમે રોજ આવા તડકામાં એને જમાડવા માટે જાઓ છો હેતબા એ અમે તો આ નવખંડ ધરતીને પલાળીએ છીએ આવ્યો ને હમણાં વરસાદ હેતબા
અમે તો આ નવખંડ ધરતીને પલાળીએ છીએ, અને તમે તો અમને એ કોઈ દિવસ સાચે ખોટે પૂછ્યું નહીં કે મહારાજ કઈ જમવું છે. અરે મહારાજ, એ મારા તો આપ સાચા ધણી છો. આપ જો મુજ રાંક ને ઘેર પધારતા હોય ને, એ તો પ્રભુ આપના માટે તો એ 56 ભોગ બનાવીને જમાડું. મહારાજ કે તો એ તો બા એમને બહુ ભૂખ લાગી છે. આ ભગવાન કેવા, જે હૃદયનો સાચો ભાવ જોવે તરત જ ભૂખ લાગી જાય, અને જ્યાં ભાવ ન હોય તો એ રોટલાનો ઘાય કરી દે. એ 56 ભોગ તૈયાર કરેલા, પણ તેમ છતાંય એ ભગવાન શ્રી કૃષ્ણ એની સામુ પણ જોયું નહીં. અને આ બાજુ એ વિદુરાણીની કેળાની એ છાલ ભગવાને જેમાં, ન જાને કોણ સે ગુણ પર દયા નિધિ રીજ જાતે હૈ. એ તો બા મહારાજને એ પોતાના ઘેર લઈ ગયા, ઢોલિયો બિછાવ્યો, ગાદી તકિયા નાખ્યા, ઠંડા જળપાન કરાવ્યા. મહારાજને કહ્યું, મહારાજ આપ થાક્યા હશો, એ થોડી વાર આપ આરામ કરો, ત્યાં હું નવી રસોઈ બનાવીને તૈયાર કરી દઉં. મહારાજ કહે, અરે એ તો બા તૈયાર છે ને, એ જ ચાલશે, નવું બનાવવાની જરૂર નથી. શાંતાબાનો સંગ હતો ને, હેતબાને ખૂબ સારી સમજણ હતી કે મહારાજને કે થોડું આવું જમાડાય. અરે મહારાજ, એ આ તો અમારું એ ખેત મજૂરનું જમણ છે, એ તો તમને કેમ જમાડું. એ મહારાજ, એ ઘડીવાર આપ આડે પડખે થાઓ, મારે થાળ બનાવતા વાર નહીં લાગે, અબઘડી બનાવી દઈશ. એ તો બા રસોડામાં ગા રસોઈ કરે છે, અને આ બાજુ મહારાજ એ ઢોલિયા ઉપર સૂતા સૂતા પ્લાનિંગ કરે છે. શું પ્લાનિંગ? આ હેતબાનું દુઃખ કેમ ટાળવું. આગળ એ મહારાજ એ ખૂબ રમૂજી ચરિત્ર પણ કરે છે, પણ એ ચરિત્રનું શ્રવણ એ આપણે આવતીકાલે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના એ દિવ્ય થાળમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની. જય સ્વામિનારાયણ.